હેલો, મારું નામ મુસ્કાન છે. હું ઘરેથી ક્લાઉડ કિચન ચલાવું છું ઝોમેટો પર, અને આ ફર્સ્ટ ટાઈમ સાથે મારું એક્સપિરિયન્સ છે. અમે રાગી સૂપ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમદાવાદમાં. અત્યારે હું છસાતિક ફૂડ ફેસ્ટિવલમાં જે સોલા ભગત વિદ્યાપીઠ ખાતે છે. અને મિત્રો, અમદાવાદનો જે મને પ્રેમ મળ્યો છે ને, ખરેખર અનબિલિવેબલ છે. હાય, એટલે આમાં જુવારનો કોક, કાચા કેળાનો બેઝ લીધો છે, અને લૂઝ જો પડી જાય બાઇન્ડિંગ, તો એના માટે આપણે પૌવાનો ભૂક્કો નાખીએ છીએ. અને ગાયના છાણમાંથી, અને અમે દેશી ભાષામાં છાણા કહેવું, છાણા છાણા ઉપર મેં બધી કલા કરી છે. તો મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવું છું જેનું નામ છે 21st ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ, વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ, જેનું લોકેશન છે સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ. તો આની એન્ટ્રી ફી છે 50 રૂપિયા. આપણે ટિકિટ લઈ લીધી છે, હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મેઇન ગેટ ઉપર. હવે અંદર એન્ટ્રી કરીને હું તમને બતાવીશ ફૂડ ફેસ્ટિવલમાં કેવા પ્રકારની ટ્રેડિશનલ વાનગીઓ મળે છે. તમે ક્યાં શહેરમાંથી આ વિડીયો જોવો છો તે શહેરનું નામ અને તે શહેરની ખાસ ફેમસ ખાવાની વસ્તુનું નામ પણ કોમેન્ટમાં જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં, અને જો વિડીયો તમને પસંદ આવે તો શેર કરીને તમારા મિત્રો સુધી પહોંચાડજો, અને વિડીયોને એક લાઇક કરજો. તો અંદર એન્ટ્રી કરતાની સાથે જ આપણી સમક્ષ એક વિન્ટેજ એવી થીમ પણ રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો ઘણી બધી એવી જૂની વસ્તુ રાખવામાં આવી છે. પાણી ભરવાની ગાગર છે, ઘડા છે, ડબ્બા છે, જૂના ટિફિન છે. આવી વિન્ટેજ વસ્તુઓથી મન મોહી લે છે, અને ઘણા લોકો અહીંયા પણ ફોટા પણ પાડે છે. તમે જોઈ શકો છો અંદાજિત 50-60 ખાવા પીવાના લાઈવ બનતી વસ્તુઓના સ્ટોલ લાગેલા છે, અને વચ્ચેનો જે એરિયા છે ત્યાં ઘણી વસ્તુઓ તેમાં સેલ પણ થાય છે. ચાલો બતાવીએ. શું છે? આ એક્ચ્યુઅલમાં કડિયલ દૂધ છે. આપણે દેશી ગાય જે ચરતી હોય ગૌશાળામાં એમનું, અને કેમિકલ ફ્રી સુગર અને ડ્રાય ફ્રૂટ મસાલો. અને આ છે મિલેટ ખીર, જેમાં આ ફક્ત ઇન્ટરનેશનલ મિલેટ યર છે, દેટ્સ વાય આમાં મિલેટ છે. અને આમાં અને ઘીમાં તાપ પર ઉકાળવામાં આવે છે. અને બાસુંદી છે અહીંયા, એમાં બી દેશી ગાયનું કર્યું, અને એને ધીમા તાપ પર ઉકાળી દીધું છે. હેલો, નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમદાવાદમાં. અત્યારે હું છસાતિક ફૂડ ફેસ્ટિવલમાં જે સોલા ભગત વિદ્યાપીઠ ખાતે છે. અને મિત્રો, અમદાવાદનો જે મને પ્રેમ મળ્યો છે ને, ખરેખર અનબિલિવેબલ છે. આ બધા લોકો જો બહુ લાંબી લાંબી લાઇનમાં અડધી અડધી પોણી પોણી કલાક સુધીના ટર્ન માટે વેઇટ કરે છે. કારણ કે અમારું મેન્યુ છે ને આખું યુનિક છે, બધી ખૂબ મહેનતથી બનાવવા હોય. તમને અહીંથી બતાવવાનું ચાલુ કરું. અથાણું છે એકદમ દેશી, ગાજર અને મરચાંનો એકદમ જૂની રેસીપી છે અમારી પરિવારની. તેના પછી એકદમ મારી સ્પેશિયલ રેસીપી છે, મારી સિગ્નેચર આઈટમ છે દહીં તીખારી. આમાં બધી જ વસ્તુ બહુ યુનિક ને ઇમ્પોર્ટન્ટ રીતે બને, મતલબ નોર્મલી બધી રીતે આવી રીતે એનું બનતું હોય. તેના પછી આ ઘૂંટો છે, કાઠિયાવાડની શાન ઘૂંટો, અત્યારે શિયાળામાં ખાસ 40 વસ્તુઓથી બને. ત્યારબાદ આ મારી સ્પેશિયાલિટી છે લીલું શાક. આવું તમને જનરલી ક્યાંય જોવા મળે નહીં મળે, કારણ કે આમાં જે ભાજી બધી નાખી છે ને એ લોકોને ખબર એનું એક આમાં ખવાય એવી વસ્તુઓમાં પડેલી છે મસ્ત. અને ત્યાર પછી આ વાડીનું શાક છે, કે જેમાં આની ખાસિયત એ છે કે વાડીની કોઈ પણ વસ્તુ હોય સિઝન પ્રમાણે એ નાખવામાં આવે. અને આની સૌથી સ્પેશિયાલિટી વસ્તુ એ કે દર વખતે તમને યુનિક ટેસ્ટ આવે, જે પણ હોય બધું નાખી દેવાના હોય. પણ સિમ્પલ અને સાદું શાક હોય, બહુ ઓછા ઓછા મસાલાના તેલમાં. ત્યારબાદ અમારી મારી સ્પેશિયલ વગાડેલી ખીચડી છે, આવો ટેસ્ટ તમને ખીચડીમાં ક્યાંય નહીં મળે. અને ત્યારબાદ આ છે ને બહુ 100 વર્ષથી પણ જૂની રેસીપી છે, કાતરાની ચટણી છે. કાતરાની ચટણી છે, જો હા, કાતરાની ચટણી છે, આંબલી જેવા, આંબલીના કાતરા, આંબલીના કાતરા, બહુ જૂની રેસીપી છે.
આ ટાઈપની તો કંઈ મળે જ નહીં, કારણ કે કોમર્શિયલી પોસિબલ ન થાય. હું તમને ભાવ કોણ તમને લૂંટે છે, આ તો હકીકત. એટલી મહેનત કરવી પડે એના માટે. ના નહીં નહીં, બહુ મોટી ભાઈ બને, એનફ છે, એનફ છે. તો અમે છે ને, હું જ્યારથી અમદાવાદમાં આવ્યો છું ને, ઓલમોસ્ટ તમે કહી શકો કે આજે ત્રીજો દિવસ છે, હાર્ડલી હું 6 કલાક સૂતો છું, એટલી મહેનત કરું છું. અને તોય હું ફૂલ મિલિંગમાં હજી પહોંચી જ નથી શક્યો. ટ્રાય કરું છું કે મેક્સિમમ મારી વસ્તુ દઈ શકું. અને અમદાવાદનો જે પ્રેમ મળ્યો છે ખરેખર અનબિલિવેબલ છે. થેન્ક યુ સો મચ, આવી રીતે જ પ્રેમ આવતા રહેજો. અને મારું મિશન છે કે સારું ફૂડ આપણે ખાઈએ, સારી લાઈફ સ્ટાઈલ જીવીએ, ફેમિલી સાથે રહીએ, એ જ મારો ગોલ છે. થેન્ક યુ સો મચ. ये पकौड़ा है, मणिपुर का, मणिपुर में मिलने वाला है. और ये काला चावल का खीर है, काला चावल है ये, उसका पाउडर है. तो उसे हम पूरी भी बन सकता है, काला चावल, काला चावल की पूरी. हाँ, और ये सब्जी, ये दोनों सेम है. ये उत्ती बोलता है मणिपुर में, उत्ती. हाँ, उत्ती, ये काफ़ी मणिपुर का खास सब्जी है. ये वाला साथ में क्या है? मिक्स वेजिटेबल सलाद है, बड़ी तरीके के सब्जी से बनता है. પેલી ઊંધિયું છે, આ પાલક પૂરી છે, પેલી જલેબી છે, અને આ લીલવાની પોટલી છે. આ કઈ જલેબી છે? પાલક છે. क्या है भैया? રતાળો પેટીસ, શું છે? મખનાની ખીર. ઓકે, શું છે? બકરીનું દૂધ. ઓકે, આ છે છાશ. હલ્દી છે, એની હલ્દી નું શાક છે. ઓકે, ઠોઠા છે, રોટલો આવે ને એટલા. ये हमारा माजून है जो अड़द की दाल का बना हुआ है. और ये हमारी स्वीट की आइटम है जो जनरली सिंधी इसमें फेमस है. ये वन ऑफ द स्वीट हमारी स्वीट की है सिंधी की. ये
ये दाल पकवान की दाल है जो पकवान के साथ हम क्रश करके पीते हैं, और ये कढ़ी है। हाँ, ये चावल, ये कढ़ी चावल हिंदी कोकी को ना। શું છે? તાંદરજાની, તાંદરજા તુવેરનું શાક, આ છે દાલ, શેનું શાક છે? વાલોર પાપડી અને રીંગણનું મિક્સ શાક, મોતિયાવાળું. શું છે મેડમ? હિબિસ્કસ ફ્લાવર ની ટી છે અને અપરાજિતા ના ફૂલ છે એની ચા. શું છે? આ ગાજર દૂધીનો હલવો છે, બે બંને મિક્સમાં આવશે. ઓકે, આ સાલમ પાક છે, સાલમ કરીને વનસ્પતિ આવે એનાથી બનેલું છે. આમાં આપણે પોટલી ઢોકળી છે, એમાં બટેકા, વટાણા અને શક્કરાનું સ્ટફિંગથી કરેલું છે. આપણે ગુજરાતી ઢોકળી, સ્વીટ અને સ્પાઇસી બંને ટેસ્ટ મળે તમને. આમાં સાત ધાનનો ખીચડો છે, સાત અલગ અલગ ગ્રીન્સથી આપણે બનાવી મિક્સ કરીને ખીચડો બનાવેલો છે. ઊંધું છે, થોડું સ્વીટ અને સ્પાઇસી ઊંધિયું આવશે. એની સાથે આપણે રોટલો અને મરચાં અને એવું બધું આપ્યું છે. આ પોટલી ઢોકળી છે, એને રોટલો, બીટ પાલકના થેપલા, મરચાં, ચટણી, ગોળ અને ઘી એવી રીતના આખી પ્લેટ બનાવીને આપણે આપીએ છીએ. આઈટમ છે પોટલી ઢોકળી, આપણી મેઇન ફેમસ આઈટમ છે પોટલી ઢોકળી, જેમાં આપણે બટેકા, વટાણ, શક્કરાનું સ્ટફિંગ બનીએ, જે આપણે ગુજરાતી ઢોકળી બધા ઘરે ખાઈએ છીએ, પણ એમાં અલગ કંઈક સ્પાઇસી બી ટેસ્ટ મળવો જોઈએ એ આપણે એડ ઓન કર્યું છે. હેલો, મારું નામ મુસ્કાન છે, હું ઘરેથી ક્લાઉડ કિચન ચલાવું છું ઝોમેટો પર, અને આ ફર્સ્ટ ટાઈમ સાથે મારો એક્સપિરિયન્સ છે. અમારે વિન્ટર સ્પેશિયાલિટી આઈટમ બનાવી છે અમે રાગી સૂપ, જેમાં બધા મિક્સ વેજીટેબલ હોય છે, હેલ્થ માટે બહુ સારું છે. એમાં ખાલી રાગીનો ફ્લાવર છે, બીજો કોઈ એક્સ્ટ્રા કોર્ન સ્ટાર્ચ ને કોઈ બીજા કોઈ પ્રિઝર્વેટિવ્સ એડિટિવ્સ નથી. એમાં શરદીમાં ખાંસી ને એવું બધું હોય એના માટે બહુ સારું છે હેલ્થ માટે, અને મોસ્ટલી ફાઈબર ને ન્યુટ્સ હોય છે. આપણે અને લૂઝ જો પડી જાય બાઇન્ડિંગ તો એના માટે આપણે પૌવાનો ભૂક્કો નાખીએ છીએ, અને લીલા મરચા અને હળદર, અને બીજી ટિક્કી છે એ પાલક, મકાઈ, અમેરિકન મકાઈ અને કાચા કેળા અને લીલા મરચા નો બેઝ છે. બોલો છે, આ બોલો, આમાં આખા રીંગણા નું શાક, પછી આમાં આખી ડુંગળી નું શાક,
પછી આ લસણ વાળી ચટણી છે અને આ ગોળ છે, પછી આ માખણ છે, પછી આ રોટલો છે, પછી આ ખીચડો છે, આ ખીચડો સાત ધાન. શું છે? આ રતન ઢીમરા છે. મકાઈ ના અને અડદના ઢીમરા છે. હું બોટાદ ગામ થી આવું છું અને ગાય ના છાણ માંથી આને અમે દેશી ભાષામાં છાણા કેમ છાણા છાણા ઉપર મેં બધી કલા કરી છે. આમાં સાબુદાણાનું પાણી, સફેદ ગુગળ અને ગંધારો વધ નાખ્યો. સાબુદાણાનું પાણી નાખવાથી છાણું મજબૂત છું, ગંધારો વધ નાખવાથી માખી મચ્છર છીપકલી બધું ભાગી જાય, અને સફેદ ગુગળ નાખ્યો એટલે પાણીથી સાફ થઈ શકે. આ પાણીના ડોલમાં ગોબરને બોળવાની છૂટ અને કાંઈ ન થાય 5 વર્ષ સુધી. અને ઉપર બધા આ કલર છે એ લાખ પ્રોસેસ છે, લાખના કલર છે, એટલે એકદમ આંખને ગમે છે, નેચરલ. અને ગાયના ગોબરની પોઝિટિવ એનર્જી એમને એમ રિયલ રહી શકી છે એ મારો અભિગમ હતો. 500 રૂપિયાનું એક નાની સાઈઝ, મોટા 1200-1500 છે, એટલે સંભળી આવે. માખી મચ્છર છીપકલી કોઈ વસ્તુ હવે હા ફ્લો આવે. હું 20 દિવસથી લગાવું, જો છે કાંઈ દેખાય છે કે ફ્લો. આ રિયલ વસ્તુ, આ ટકે. તમે પાર્લરમાં જાઓ એ ટકે નહીં. આ ટકે હા, એ હા ઓલો આ કેમ ચંદન ઘસી ગંધારો વચ્ચે.